નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિતનો અભ્યાસ કરીશું. ગણિતની અંદર પ્રકરણ 1 સંખ્યા પરિચય, એમાં આજે આપણે લેક્ચર 5 વિષયનો અભ્યાસ કરવાનો છે. તો જુઓ મિત્રો કે પાના નંબર 22 પરનો પ્રયત્ન કરો, ગણિતના પુસ્તકની અંદર પાના નંબર 22 પરનો પ્રયત્ન કરો. એના વિશે જોઈએ. આપણે અંદાજિત ગુણાકાર સરવાળા બરાબર શીખી ગયા. ફરીથી એકવાર પુનરાવર્તન કરી લઈએ કે નીચેના ગુણાકારોનો અંદાજ મેળવો. તો આપણને એ આપેલો છે 87 × 313. મિત્રો, અંદાજિત ગુણાકાર મેળવવાનો કયો હોય ત્યારે જો બે સંખ્યા હોય તો દશકનો અંક જોવો, ત્રણ અંક હોય તો છેલ્લા બે અંક જોવાના, બરાબર. એટલે કે 100નું સ્થાન લેવું, અને જો ત્રણ અંક આપેલા હોય તો 1000ને આધારે અંદાજિત ગુણાકાર કરવાનો, અને જો સરવાળો કયો હોય તો સરવાળો કરવાનો, બાદબાકી કઈ હોય તો બાદબાકી કરવાની. ટૂંકમાં 4 અંક હોય ત્યારે છેલ્લા 3 અંક લેવાના, 3 અંક હોય ત્યારે છેલ્લા 2 અંક લેવાના, અને 2 અંક હોય ત્યારે છેલ્લો 1 અંક લેવાનો. 1000, 100 અને દશક એ પ્રમાણે, બરાબર. તો અહીં જુઓ, 87 દશકના અંદાજે આસાન મૂલ્ય શોધો. 87નું દશકના આધારે, દશક એટલે કે આપણે 7નો અંક જોવાનો, બરાબર. તો તમે જુઓ 7, તો 7ની પહેલાં 7 એ 0ની વધુ નજીક છે કે 10ની? તો 7 એ 10ની વધુ નજીક છે. એટલે પહેલાં આપણે શું કરીશું, 0 મૂકી દઈશું, અને 10ની વધુ નજીક છે એટલે 1 વધી આવશે. તો 8ને 1 કેટલા થશે? 9. તો 87ના દશકના આધારે અંદાજિત મૂલ્ય કેટલું થશે? તો 90. હવે જુઓ 313, અહીંયા 3 અંક આપેલા છે મિત્રો. તો હવે આપણે છેલ્લા 2 અંક જોઈશું 100ના આધારે, બરાબર. તો છેલ્લા 2 અંક જોવાના, છેલ્લા 2 અંક જુઓ 13. 13 તો કોની નજીક કહેવાય, 0ની કે 10ની? તો 0ની નજીક કહેવાય, બરાબર. તો 13ની જગ્યાએ આપણે 2 અંક, 13 એ 2 અંક છે, 1 અને 3. તો એની 13ની જગ્યાએ આપણે 2 શૂન્ય લગાવી દીધી અને 3 એમના એમ લખી દેવાના, કેમ કે 0ની નજીક હોય ત્યારે કંઈ જ ઉમેરવાનું થતું નથી. તો 313, 100ના અંદાજે આસાન મૂલ્ય કેટલું થશે? 300. હવે આપણે અંદાજિત ગુણાકાર કરવો છે, તો શું કરીશું? 90 × 300. જ્યારે 0 0વાળી સંખ્યાઓ હોય ત્યારે શું કરશું? આગળની સંખ્યાનો ગુણાકાર કરી અને પાછળની જેટલી શૂન્ય હોય એ ગણીને લખી દેવાની. આગળની સંખ્યાનો ગુણાકાર એટલે કે 9 × 3 = 27, અને 0 ગણી લઈએ તો 1, 2 અને 3, તો પાછળ 3 શૂન્ય લગાવી દઈશું. એટલે 90 × 300 = 27,000. આ થયો એનો અંદાજિત ગુણાકાર. હવે જોઈએ બી. તો 9 × 795, અહીંયા 3 અંક આપેલા છે, અહીંયા 1 અંક આપેલો છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે 9નું દશકના અંદાજે આસાન મૂલ્ય શોધો. મિત્રો, 9 એક જ અંક છે તો આપણે 9ને જ જોવાના રહ્યા, બરાબર. તો 9 એ 0ની નજીક કહેવાય કે 10ની? તો 10ની નજીક. તો 9ની અંદર એક ઉમેરો, કેટલા થશે? 10. તો એનું આસાન મૂલ્ય કેટલું થશે? 10. મિત્રો, કદાચ 9ની જગ્યાએ જો તમને 4 આપેલા હોય કે 3 આપ્યા હોય કે 2 કે કોઈ પણ એક, 1 થી 4ની અંદરનો જો કોઈ એક અંક આપેલો હોય તો 1 થી 4ના અંક કોની નજીક કહેવાય? 0ની નજીક. તો એનું આસાન મૂલ્ય અહીંયા કેટલું થશે? 0 જ થાય, બરાબર. પણ જો 5 કે 5 પછીના કોઈ અંક આપેલા હોય તો એ 10ની નજીક કહેવાય. એટલે 10ની નજીક કહેવાય એટલે કે એની અંદર એક ઉમેરાય, 5 હોય તો કેટલા થાય? આગળ એક ઉમેરીએ તો 6 થાય, બરાબર. ટૂંકમાં 9 છે અને 9ની અંદર આપણે એક ઉમેરીશું એટલે કેટલા થશે? તો 10. તો એનું આસાન મૂલ્ય કેટલું થશે? અહીંયા 10. હવે જુઓ કે 795, 100ના અંદાજે આસાન મૂલ્ય. તો 795નું 100ના અંદાજે આપણે આસાન મૂલ્ય શોધવા હોય, અહીંયા 3 અંક આપેલા છે તો આપણે છેલ્લા 2 અંક જોઈશું. કેટલા આપેલા છે? 95. 95 કોની નજીક કહેવાય? 100ની નજીક કહેવાય. તો 95ની જગ્યાએ આપણે 2 શૂન્ય લખી દીધી અને આગળ એક ઉમેરી દઈશું આગળના અંકની અંદર, એટલે કે 7ની અંદર એક ઉમેરાય એટલે કેટલા થાય? 800. તો 795નું 100ના અંદાજે આસાન મૂલ્ય થશે 800. હવે આપણે અંદાજિત ગુણાકાર કરવાનો છે. તો 10 × 800, તો 8 × 1 = 8 અને 3 શૂન્ય ગણી અને લખી દો એટલે 8000. તો 10 × 800નો અંદાજિત ગુણાકાર થશે 8000. એવી જ રીતે જુઓ સી. આમાં
898 × 785 બરાબર, બંનેમાં ત્રણ ત્રણ અંક આપેલા છે, તો આપણે સોના અંદાજે આસાન મૂલ્ય શોધીશું. તો 898 નું સોના અંદાજે આસાન મૂલ્ય, હવે તમે છેલ્લા બે અંક જુઓ કેટલા આપેલા છે, 98, તો 98ની જગ્યાએ 98 કોની નજીક કહેવાય, 100ની નજીક કહેવાય, તો આગળના અંકમાં 1 ઉમેરાશે અને 98ની જગ્યાએ પહેલા 2 શૂન્ય લખી દીધી અને આગળના અંકમાં 1 ઉમેરીશું એટલે કે 8 ને 1 9, તો 899નું સોના અંદાજે આસાન મૂલ્ય થશે 900. હવે 785, તો સોના અંદાજે એનું આસાન મૂલ્ય તમે જુઓ છેલ્લા બે અંક 85 કોની નજીક કહેવાય, 100ની નજીક કહેવાય, તો આગળના અંકમાં 1 ઉમેરીશું અને 85ની જગ્યાએ પહેલાં તો 2 0 લખી દીધા અને આગળના અંકમાં 1 ઉમેરો એટલે કે 7 ને 1 8, તો 785નું સોના અંદાજે આસાન મૂલ્ય થશે 800. હવે જુઓ કે અંદાજિત ગુણાકાર મેળવવો છે આપણે, તો 900 × 800, તો 9 8 72 અને 2 0 આની અને 2 આની, તો 2 ને 4 0 લગાવી દો, તો પાછળથી 3 અંક આગળના ભારતીય પદ્ધતિ પ્રમાણે પાછળથી 3 એની આગળ 2 અંક આગળ અલ્પવિરામ મૂકતા જાઓ, તો 720,000 અંદાજિત ગુણાકાર મળશે. હવે જુઓ ડીની અંદર આપણને રકમ આપેલી છે કે 958 × 387, આમાં પણ 3 અંક આમાં પણ 3 અંક, એટલે આપણે સોના અંદાજે આસાન મૂલ્ય શોધીશું. તો 958નું તમે જુઓ સોના અંદાજે આસાન મૂલ્ય કેટલું થશે, છેલ્લા બે અંક જુઓ 58, તો 58 એ 100ની નજીક કહેવાય, તો 58ની જગ્યાએ પહેલાં 2 શૂન્ય લખી દીધા અને આગળના અંકમાં 1 ઉમેરો એટલે 9 ને 1 કેટલા થશે, 10, તો 958નું આસાન મૂલ્ય 1000. એવી જ રીતે 387નું છેલ્લા અંક બે જુઓ કેટલા છે, 87 સોની નજીક કહેવાય એટલે આગળના અંકમાં 1 ઉમેરી 87ની જગ્યાએ પહેલાં 2 શૂન્ય લખી દેવાની અને આગળના અંકમાં 1 ઉમેરીશું એટલે કે 3 ને 1 4, એટલે 387નું અંદાજિત આસાન મૂલ્ય થશે 400. હવે બંનેનો અંદાજિત ગુણાકાર, તો 100 × 400 = 4 × 1 = 4, આની 1000ની 3 શૂન્ય અને 400ની 2 કુલ 5 શૂન્ય, તો 5 શૂન્ય અહીં આપણે લખી દઈશું. પાછળ ભારતીય પદ્ધતિ પ્રમાણે 3 અલ્પવિરામ, 3 અંક પછી અલ્પવિરામ, પછીના 2 અંક પછી અલ્પવિરામ, બરાબર, તો 3 અંક પછી અલ્પવિરામ મૂક્યું આપણે, 2 અંક પછી અલ્પવિરામ મૂક્યું એટલે જવાબ મળશે આપણને 400,000. હવે જુઓ કે પેજ નંબર 23 પરનો પ્રયત્ન કરો, એની અંદર પ્રશ્ન એ કે કૌંસનો ઉપયોગ કરીને નીચેના દરેક માટે પદાવલિ સ્વરૂપે લખો. પદાવલિ સ્વરૂપ એટલે કે આપણે પદ બનાવવાનું છે, બરાબર, જેમ સમીકરણની અંદર આપણે બનાવીએ છીએ. તો અહીંયા આપણને એ આપેલો છે કે 9 અને 2ના સરવાળાને 4 વડે ગુણો. 9 અને 2ના અહીંયા જે પ્રમાણે કયું હોય એ પ્રમાણે આપણે કરતા જવાનું. સૌથી પહેલાં તો આપણને કયા છે 9, તો 9 લખી દીધા, અને 2ના સરવાળાને, બંનેનો શું કયો છે, 2, તો 9 અને 2નો સરવાળો એટલે નિશાની શેની આવશે, સરવાળાની 2, તો 9 + 2, 4 વડે ગુણો એટલે એને કૌંસમાં લખી દઈશું અને પછી ગુણાકારની નિશાની મૂકી અને લખીશું 4, અથવા તો 4 પહેલાં લખી દો જે સંખ્યા વડે મિત્રો આપણને ગુણવાનું કયું હોય, આમ તો એ સંખ્યા સૌથી પ્રથમ લખાય, બરાબર, તો આપણે 4 લખી દઈશું, 4 વડે ગુણવાનું કયું છે એટલે, અને 9 અને 2ના સરવાળો તો કૌંસમાં લખી દઈશું 9 + 2, આ બની એ પદાવલી કહેવાય. એવી જ રીતે બીજું જુઓ કે 18 અને 6ના તફાવતને તફાવત એટલે કે બાદબાકી, બરાબર, અને ભાગો કયું હોય શબ્દ એટલે કે ભાગાકાર કરવાનો, તો 18 એટલે 18 લખી દીધા, 6 તો 6, બંનેના તફાવતને એટલે બંને વડે બંને વચ્ચે નિશાની કરવાની બાદબાકીની એટલે 18 - 6, તફાવતને 4 વડે ભાગો, 4 વડે ભાગવાનું કયું એટલે આપણે જે ભાગાકાર લખીએ છીએ હંમેશા ક્યાં લખીએ છીએ મિત્રો, તો છેદમાં, તો 18 - 6 / 4 એમ પણ લખાય અને 18 - 6 / 4 એમ પણ બોલી શકીએ, બરાબર. એવી રીતે જુઓ સીની અંદર તમે જુઓ કે 3 અને 2ના સરવાળાને, અહીંયા 3 અને 2નો સરવાળો કયો છે, તો 3 કૌંસની અંદર લખીશું આપણે 3 + 2, સરવાળાને 3 ગણા વડે 45ને ભાગો. ગણા શબ્દ કયું હોય ત્યારે મિત્રો, કયો સંબંધ હોય, ગુણાકારનો હોય, તો ગણા હોય ત્યારે શું લખવાનું થાય, ગુણાકારનો. તો અહીંયા જુઓ કે 3 અને 2નો સરવાળાને, તો આપણે કૌંસમાં લખી અને લખી દીધું કે 3 + 2, 3 ગણા વડે, 3 ગણા એટલે 3 ગણા કરવાનું કહ્યું છે એટલે ગુણાકાર, તો કૌંસની આગળ આપણે 3 લખી દઈશું. જ્યારે કૌંસની આગળ
અને આગળ રહેલા અંક વચ્ચે કોઈ સંબંધ ન હોય ત્યારે આપણે સમજી જવાનું કે બંને વચ્ચે શેનો સંબંધ રહેલો છે, તો ગુણાકારનો સંબંધ રહેલો છે. તો 3 + 3 + 2 અહીંયા કઈ નિશાની નથી, પણ આપણે શું સમજવાનું, ગુણાકાર સમજવાનું. 45 ભાગો બરાબર, તો ભાગ્યા 45 છેદમાં લખી દઈશું, તો આ બની ગયું 3 + 3 + 2 / 45. આ એક શું કહેવાય, પદાવલી કહેવાય. બરાબર, હવે જુઓ મિત્રો અહીંયા કે કૌંસનું વિસ્તરણ આપેલું છે આપણને, કૌંસનું વિસ્તરણ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે એક સંખ્યા આપેલી છે કે 7 × 109, એનું આપણે વિસ્તરણ કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એટલું જાતે વિચારી શકો કે વિસ્તરણ કરવા માટે સંખ્યાને 2 જૂથ પાડવા પડશે, એને અલગ કરવી પડશે, કે જેથી આપણે આસાનીથી ગુણાકાર કરી શકીએ એવા 2 જૂથ બનાવવાના, એના 2 ભાગ પાડવાના. તો 7 તો 1 જ છે, તો એને 7 એમના એમ લખી દઈશું. હવે 109ના એવા કયા 2 ભાગ પાડીએ કે આપણે આસાનીથી એનો ગુણાકાર કરી શકીએ. તો 100 + 9 એટલે કેટલા થાય, 109 થાય. તો 7 × 100 + 9 એટલે 100 + 9 એટલે 109 થઈ ગયા. હવે જુઓ, હવે શું કરીશું, તો 7ને પહેલાં આપણે 100 વડે ગુણીશું, પછી 7ને ફરી પાછા 9 વડે, 7ને પહેલાં 100 વડે અને 7ને પછી 9 વડે. તો 7 × 100, પ્લસની નિશાની કરીશું, અહીંયા શેની નિશાની છે, પ્લસની, તો પ્લસની, વળી પાછું કૌંસમાં લખીશું 7 × 9. તો મિત્રો અહીં જુઓ, 7 × 100 કેટલા થાય, 700, પ્લસની નિશાની એમના એમ પ્લસ, અને 7 × 9 = 63. અહીંયા એવા ભાગ પાડવાના કે જેનો ગુણાકાર આપણે સરળતાથી કરી શકીએ. અહીંયા 100 હોય, 50 હોય, 100 હોય, એવી સંખ્યાનો ગુણાકાર આપણે સરળતાથી કરી શકીએ, એટલા માટે એ પ્રમાણે ભાગ પાડવાના. બરાબર, તો 7 × 100 એટલે 700 અને 7 × 9 = 63. બરાબર, હવે 700 + 63 તો 763. હવે બીજો જુઓ, બીજી રકમ આપણને આપેલી છે કે 102 × 103. તો 102ના એવા 2 ભાગ પાડવાના કે જેની સરળતાથી ગુણાકાર કરી શકાય. તો 100 + 2 બરાબર, અહીંયા ગુણાકારની નિશાની છે તો અહીંયા ગુણાકાર કરીશું. અહીંયા 103 તો 100 + 3. હવે શું કરીશું કે 100ને પહેલાં 100 વડે ગુણીશું, પછી 100ને 3 વડે ગુણીશું, એનો વારો પૂરો થઈ જાય એટલે 2 લેવાના, 2ને પહેલાં 100 વડે અને પછી 2ને 3 વડે. તો 100ને 100 વડે પહેલાં ગુણાકાર કરીએ, તો સૌથી પહેલાં આપણે સંખ્યા કૌંસમાં લખીશું, 100 × 100, કૌંસ પૂરો કરી દીધો. શેની નિશાની છે હવે જુઓ તો, પ્લસની, તો અહીંયા પ્લસ લખી દીધા. હવે 100ને કોની સાથે લેવાના, 3 સાથે, તો 100 × 3. હવે જુઓ પ્લસ, બંને વચ્ચે નિશાની શેની, તો પ્લસની, તો પ્લસ લખી દીધા. હવે 2ને પહેલાં 100 વડે, તો 2 × 100 + 2 × 3 બરાબર, તો અહીંયા કૌંસમાં લખી દીધા 2 × 3. હવે આપણે એનો ગુણાકાર કરીશું, તો 100 × 100 બરાબર, તો 1 × 1 = 1 અને 2 × 0 2 × 0 કુલ કેટલી શૂન્ય થઈ, તો 4, તો કેટલા થાય, 10,000 + 100 × 3 એટલે 300, 2 × 100 એટલે 200 અને 2 × 3 એટલે 6. હવે આ બધાનો જ ભેગો સરવાળો કરવાનો. મિત્રો, તમને જો આડો સરવાળો કરતા ના આવડે તો તમે નોટની અંદર કે રફ કાગળની અંદર પહેલાં ઊભો સરવાળો કરી, અંક નીચે અંક લખી સરવાળો કરવાનો અને પછી જવાબ લખવાનો. તો બધાનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 10,506. એવી રીતે જોઈએ ત્રીજો દાખલો, બરાબર, કે 17 × 109 આપેલા છે. તો 17ના 2 ભાગ પાડીશું કેવી રીતે, તો 10 + 7 અને 109ના, તો 100 + 9 બરાબર. આવું શું કરીશું, પહેલાં તો 10ને પહેલાં 100 વડે ગુણીશું, પછી 10ને 9 વડે ગુણીશું, પછી 7નો વારો લઈશું, 7ને પહેલાં 100 વડે ગુણીશું અને 7ને પછી 9 વડે ગુણીશું. તો જુઓ, પહેલાં 10ને 100 વડે ગુણીએ, તો કૌંસમાં લખીશું 10 × 100, પ્લસની નિશાની કરીશું, પછી 10ને 9 વડે, તો 10 × 9, સરવાળાની નિશાની કરીશું. બરાબર, હવે જુઓ આગળ કે 7ને પહેલાં 100 વડે, તો 7 × 100 + 7ને હવે 9 વડે, તો 7 × 9. ચલો હવે એનો ગુણાકાર કરીએ કે 10 × 100, તો 1 × 1 = 1, 100 ની 2 શૂન્ય 10 ની 1 શૂન્ય કુલ કેટલી શૂન્ય થઈ, 3, તો પાછળ લગાવી દીધી 3 બરાબર. તો 10 × 100 એટલે 1,000 + 10 × 9 તો 90 + 7 × 100 એટલે 700 + 7 × 9 = 63, તો 63.
હવે બધાનો ઊભો સરવાળો કરી દેવાનો અને પછી જ આપણે જવાબ લખવાનો, તો એનો જવાબ મળશે આપણને 1853। આ થયું કૌંસનું વિસ્તરણ, કે કૌંસમાં સંખ્યા મૂકી એવા ભાગ પાડવાના કે જેનો સરળતાથી ગુણાકાર આપણે કરી શકીએ। હવે જુઓ મિત્રો, આપણે કૌંસમાં ઉપયોગ કરીને નીચેના દરેક માટે પદાવલી સ્વરૂપે લખો એ આપણે શીખી ગયા। હવે જુઓ કે પ્રશ્ન 2, કૌંસમાં આપણને આપેલા છે 5+8 કૌંસ પૂરો ગુણ્યા 6 માટે 3 અલગ અલગ પરિસ્થિતિઓ લખો, પરિસ્થિતિઓ લખવાની છે બરાબર। એવી અહીંયા એક સ્થિતિ આપેલી છે, જે સમજવા આપણે પ્રયત્ન કરીએ કે એક એવી સ્થિતિ છે, દાખલા તરીકે સોહાની અને રીટા 6 દિવસ માટે કાર્ય કરે છે। અહીંયા 5ને સોહાની નામ આપી દીધું અને 8ને રીટા નામ આપી દીધું। સોહાની અને રીટા બંને જણા 6 દિવસ માટે કાર્ય કરે છે। સોહાની દિવસમાં 5 કલાક અને રીટા 8 કલાક કામ કરે છે। સોહાની કેટલા દિવસમાં 5 કલાક નામ કામ કરે છે અને રીટા 8 કલાક કામ કરે છે। તે બંને અઠવાડિયામાં કેટલા કલાક કામ કરે છે, તે બંને ભેગા થઈ અને અઠવાડિયામાં કેટલા કલાક કામ કરે છે। એવી જ રીતે તમે બીજા નામ આપી અને એવી પરિસ્થિતિ બનાવવાની છે બરાબર। દાખલા તરીકે સવારે રમેશ, તમે તમારી ઈચ્છા પ્રમાણેના નામ લખી શકો છો કે રમેશ સવારે 5 પાના લખે છે, આપણે 5ને રમેશ નામ આપી દઈએ બરાબર, અને મહેશ સવારે 8 પાના લખે છે। આ બંને આ રીતે બંને 6 દિવસમાં કુલ કેટલા પાના લખે છે, બંને ભેગા થઈ અને 6 દિવસમાં કેટલા પાના લખશે। એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ કે 5ને હવે આપણે રોશની નામ આપીએ અને 8ને જયા નામ આપીએ બરાબર। તો રોશની રોજ 5 મોટા હાર ગૂંથે છે, જ્યારે જયા એ રોજ 8 મોટા હાર ગૂંથે છે। તો આ રીતે બંને 6 દિવસમાં કુલ કેટલા હાર ગૂંથે છે બરાબર। એવી જ રીતે બીજી પરિસ્થિતિ બનાવી શકાય કે એક મશીન રોજ 5 સાડી બનાવે છે અને બીજું મશીન રોજ 8 સાડી બનાવે છે, તો બંને મશીન ભેગા થઈ અને 6 દિવસમાં કુલ કેટલી સાડી બનાવે છે, આ થઈ એ પરિસ્થિતિ કહેવાય બરાબર। આ રીતે તમે તમને જે ફાવે એ નામ લખી અને પરિસ્થિતિ બનાવી શકો છો। મિત્રો, હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું। બધાને જય સ્વામિનારાયણ।